નમસ્કાર મિત્રો હું શરદ તલાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું વિજ્ઞાન ચાલો ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવનને આપણે અહીંયા વાત કરવાની છે તો બે મુદ્દા લેવાના છે આ ચેપ્ટર આ લેક્ચરની અંદર કે લેન્સ એટલે શું અને બીજું આપણે શીખવાનું છે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની સમજૂતી આપવાની છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત આપણે શીખીએ તો પહેલો સવાલ આપણને કીધો છે કે લેન્સ એટલે શું અથવા તો લેન્સની વ્યાખ્યા આપો તો લેન્સ તો આપણને ખબર જ છે ઘણી બધી જગ્યાએ આપણે લેન્સ જોઈએ છે કેમેરાનો લેન્સ હોય છે આપણા ફોનની અંદર જે નાના નાના કેમેરા છે એના પણ લેન્સ આપણે જોયેલા જ હોય છે તો એને આપણે વ્યાખ્યા લખવી છે તો વ્યાખ્યા માટે તમને કીધું જો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે એની એક પણ સપાટી હોય અથવા તો બે બંને હોય તો સપાટી એક સપાટી વક્રાકાર હોય અથવા તો બંને સપાટી વક્રાકાર હોય અને એનાથી જે આખો પદાર્થ બને છે જે ઘેરા સોરી શું કહેવાય બંને સપાટીના ભેગા મળવાથી જે માધ્યમ બને છે માધ્યમને આપણે શું કહીએ છીએ લેન્સ કહીએ છીએ તો લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે બે સપાટી હોય બેમાંથી કોઈ પણ એક તો વક્ર હોય અને એક બીજી સીધી હોય અથવા તો બીજી સપાટી સમતલ હોઈ શકે અથવા ઘણીવાર એવું પણ થાય કે લેન્સની બંને સપાટીઓ વક્રી ભવનકારક સપાટીઓ તરીકે ઓળખાય છે એટલે ખાસ વસ્તુ જોજો કે લેન્સની અંદર કોઈ એક સપાટી સમતલ હોય અને એક સપાટી વક્રાકાર હોય અથવા એવું બને કે લેન્સની બંને સપાટી વક્રાકાર હોય એટલે એટલે બે પ્રકારના લેન્સ તમને જોવા મળી શકે ચાલો ત્યાર પછી વાત આપણે બીજો સવાલ કીધો કે ભાઈ ડબલ બહિર્ગોળ લેન્સ ટૂંકમાં સમજાવો એટલે મતલબમાં આ છબી શબ્દ તમને એટલા માટે આપો છે કે તમને ટૂંકમાં એમ પણ પૂછે ભાઈ બહિર્ગોળ લેન્સ સમજાવો તો બહિર્ગોળ લેન્સ સમજાવવાની વાત આવે તો તમારે એ જ બંનેનો મતલબ એક જ થાય ડબલ બહિર્ગોળ લેન્સ કયો કે ફક્ત બહિર્ગોળ લેન્સ કયો બંનેનો મતલબ કેવો થાય સરખો જ થાય ચાલો તો આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ લીધો છે જો બહિરગોળ લેન્સ એટલે શું હોય કે બહારની બાજુ ગોળાકાર હોય બહિર ગોળ એટલે બહારની બાજુ ગોળાકાર એને કહેવાય બહિર ગોળ રેડી ચાલો તો કીધું જો આપણે વ્યાખ્યા કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય અહીંયા તમે જોઈ શકો છો બંને બંને સપાટી શું છે બહારની તરફ ઉપસેલી છે ને તો આ બહારની બાજુ ઉપસેલી હોય તેને ડબલ બહિર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ કહે છે એટલે બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા પૂછે ને તો એ આપણે આ જ લખવાની છે બરાબર કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય અથવા તમે એમ લખી શકો કે બહારની તરફ વક્રાકાર હોય એવા લેન્સને ડબલ બહિરગોળ લેન્સ અથવા તો બહિરગોળ લેન્સ કહે છે તે તેની કિનારી એટલે કે ધારની સાપેક્ષે મધ્યમાં જાડો હોય છે કિનારી એટલે ઉપરનો ભાગ આ કિનારી અને નીચેની કિનારી બરાબર તો તમે જોઈ શકો છો કે કિનારીથી પાતળો છે અને વચ્ચેથી કેવો છે જાડો છે તમને કીધું જો કે કિનારીની સાપેક્ષે મધ્યમાં એટલે કે વચ્ચેથી જાડો હોય છે ચાલો બહિરગોલ લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અભિસરણ કરે છે તેથી તેને અભિસારી લેન્સ પણ કહે છે ચાલો મિત્રો અભિસરણ કરવું એટલે શું તો અભિસરણ કરવાનો મતલબ થાય એકત્રિત કરવું એકત્રિત કરવું એટલે કે ભેગા કરવું તો જો આપણો લેન્સ છે ને લેન્સ ઉપર આપણે પ્રકાશના કિરણોના રીતે આપાત કર્યા હે ઘણા બધા કિરણો આપાત કર્યા તો આ લેન્સે શું કર્યું જેટલા પણ કિરણો આપાત થતા હતા બધા કિરણોને આ એફ બિંદુ પર ભેગા કરી દીધા રેડી તો એફ ટુ બિંદુ ઉપર બધા કિરણો શું થઈ ગયા કેન્દ્રિત થઈ ગયા તો જે લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરતો હોય એ શું કરે છે કહેવાય અભિસરણ કરે છે અને અભિસરણ કરતો હોય એવા લેન્સને અભિસારી લેન્સ કહેવાય રેડી એટલે યાદ રાખજો કે બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે તે પ્રકાશના કિરણોને અભિસરણ કરે છે એટલે કે કેન્દ્રિત કરે છે ચાલો હવે આનાથી ઉલટી ક્રિયા શીખવાની છે જોજો ડબલ અંતર્ગોળ લેન્સ ટૂંકમાં સમજાવો તો આ બહિર્ગોળ લેન્સ શીખાતા એવો એ શું શીખવાનું આપણે અંતર્ગોળ લેન્સ ચાલો તો તમને વ્યાખ્યા કીધી જો ખાલી વાકશબ્દોને ફેરવવાના બાકી બધું સેમ રહેશે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય અહીંયા શું હતું બહારની તરફ અહીંયા શું આવ્યું અંદરની તરફ વળેલી હોય તેને ડબલ અંતરગોળ લેન્સ અથવા અંતર્ગોળ લેન્સ કહે છે એટલે એવો લેન્સ કે જેની બંને વક્ર સપાટી અંદરની બાજુ વક્રાકાર હોય એ લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે ચાલો તે કિનારીથી કિનારીની સાપેક્ષે મધ્યમાં પાતળો હોય છે આ કિનારીની સાપેક્ષે મધ્યમાં કેવો છે જાડો છે આ કિનારીની સાપેક્ષે મધ્યમાં પાતળો છે એટલે ઉલટા ઉલટી ક્રિયા વિરુદ્ધ ક્રિયા લખવાની છે આપણે આમાં ચાલો મુદ્દો કીધો છેલ્લો કે અંતર્ગો લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપસરણ કરે છે શું કરે છે અપસરણ તેથી તેને અપસારી લેન્સ કહે છે તો તમે જોઈ શકો છો અપસરણ એટલે શું તો આ પ્રકાશનું કિરણ આવ્યું આ નીચેનું આવ્યું જો પણ એ આ લેન્સમાં જેવું ગયું કે તરત જ એ કિરણો આમ એકબીજાથી દૂર જાય જો થાય છે ને મતલબ કે આ કિરણો ક્યારેય એકબીજાને ભેગા થશે નહીં એટલે એ અંતર્ગો લેન્સ કિરણોને શું કરે છે એકબીજાથી દૂર મોકલે છે અને આ બહિર્ગો લેન્સ કિરણોને એકબીજાની નજીક મોકલે છે તો એ નજીક મોકલવું એટલે અભિસરણ કરવું કહેવાય અને કિરણોને એકબીજાથી દૂર કરવું એને અપસરણ કરવું કહેવાય રેડી એટલે વૈજ્ઞાનિક ભાષામાં વિકેન્દ્રિત કરવું કહેવાય અહીંયા આપણે શું કીધું કેન્દ્રિત કરવું અહીંયા શું કહેવાય વિકેન્દ્રિત કરવું વિકેન્દ્રિત કરવું એટલે કે છૂટા કરવું દૂર મોકલવું રેડી તો અંતર્ગોળ લેન્સ અપસરણ કરે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે અપસારી લેન્સ કહે છે કેવો લેન્સ કહે છે અપસારી લેન્સ કહે છે ચાલો તો આ થઈ આપણા અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સની સમજ ચાલો મિત્રો અહીંયા સુધીની વાત હતી વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો